भारत में चा ना शौखीन लोगों की कोई कमी नहीं। जारे पण चा की बात आए ने एटले मगज में दूध चापत्ती आदू और मसाला वड़ी कड़क मीठी चा याद आ जाए। पण जो कि आ सीवाय ब्लेक टी ग्रीन टी पिंक टी सहित घना प्रकार की चा पीवानुं लोग पसंद करता हुए। कदाच तमे आ चा विशे सांभळ्युं पण हशे ने टेस्ट पण करी हशे। पण शुं तमे क्यारे ब्लू टी विशे सांभळ्युं छे? તમે પહોંચી ગયા છો વીટીવી ગુજરાતી .com પર। શોનું નામ છે થેન્ક્સ ડુડ અને હું છું ટીકે। આજકાલ માર્કેટમાં બ્લુ ટી છે ને ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે અને આ બ્લુ ટી તેના નામની જેમ જ રંગમાં બ્લુ કલરની છે જેના કારણે તે દેખાવમાં ખૂબ જ આકર્ષક લાગે છે। પરંતુ તે માત્ર દેખાવમાં જ આકર્ષક નથી, આ ચા પીવાના ફાયદા પણ ઘણા જબરદસ્ત છે। આ બ્લુ ટીને બટરફ્લાય એટલે કે અપરાજિતાના ફૂલોથી તૈયાર કરવામાં આવે છે જેના કારણે તેને બટરફ્લાય ટી તરીકે પણ ઓળખવામાં આવે છે। જો તમે ક્યારેય જોયું હોય તો આ ફૂલોની એક વેલ હોય છે જેમાં બ્લુ કલરના ગોળ ફૂલો આવે છે અને તેનું પાંદડું આગળથી પહોળું અને પાછળથી સંકોચાયેલું હોય છે। આ ચાનું સેવન કરવું એ સ્કિનની સાથે સાથે હેર માટે પણ ઘણું ફાયદાકારક છે, સાથે જ આપણી બોડીની અંદર પણ તે ઘણા ફાયદાઓ કરે છે। આ ફૂલોની ખેતી વિયેતનામ, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયાના બાલી અને મલેશિયા જેવા દેશોમાં કરવામાં આવે છે। આ ફૂલો માર્કેટમાં ખૂબ જ ઇઝીલી મળી જાય છે અને જો કદાચ માર્કેટમાં ના મળે ને તો તમને એટલી તો ખબર જ છે કે ઓનલાઈન તમે સર્ચ કરશો એટલે બધું જ ત્યાંથી મળી જશે। આમ જોવા જઈએ ને તો આ ચા બનાવવાની ઘણી બધી રીતો છે, પણ ગરમા ગરમ બ્લુ ટીની સાથે સાથે આઈસ બ્લુ ટી પણ બનાવવામાં આવે છે। હવે આ ગરમા ગરમ બ્લુ ટી અને આઈસ ટી બંને કઈ રીતે બને છે ને એની હું તમને રેસીપી કહી દઉં કે જેને બનાવીને તમે ટ્રાય કરી શકો છો, અને જો કદાચ ના ટ્રાય કરવી હોય ને તો ઓલ ટાઈમ ફેવરેટ આપણી રેગ્યુલર ચા તો બેસ્ટ જ છે। તો સૌથી પહેલા હું તમને ગરમ બ્લુ ટી બનાવવાની રીત કહી દઉં। ગરમ બ્લુ ટી બનાવવા માટે તમારે જોશે એક ગ્લાસ પાણી, 3-4 અપરાજિતાના ફૂલ અને 1 ચમચી મધ। સૌથી પહેલા પાણીને ગરમ કરી લો, એના પછી તેમાં ફૂલ નાખીને તેને 1 મિનિટ સુધી લો ફ્લેમ પર પકાવો, ત્યારબાદ તેમાં મધ એડ કરીને પોતાને જ સર્વ કરી દો। આ ગરમ બ્લુ ટીને બનાવવી ખૂબ જ સહેલી છે। અને હવે વાત કરીએ આઈસ બ્લુ ટીની, તો આઈસ ટી બનાવવા માટે તમારે જોશે 4-5 અપરાજિતાના ફૂલ, લીંબુનો રસ, 2-3 ટેબલસ્પૂન સુગર અને ક્રશ કરેલા આઈસ ક્યુબ્સ। સૌથી પહેલાં 1 કપ ઠંડા પાણીમાં ખાંડ નાખીને તેને ઓગાળી લો, ત્યારબાદ 1 બાઉલ કે તપેલીમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને તેને ગરમ કરી એમાં અપરાજિતાના ફૂલ ઉમેરી ફરી ગરમ કરી લો। 1-2 મિનિટ ઉકાળીને આ પાણીને ગાળી થોડું ઠંડુ થવા દો। હવે આટલું થઈ જાય ને એટલે શરૂઆતમાં આપણે જે 1 કપ ઠંડા પાણીમાં શુગર નાખીને જે મિશ્રણ બનાવેલું છે ને એ પાણી આ ફૂલવાળા પાણીમાં ઉમેરી દો, અને ત્યારબાદ સ્વાદ અનુસાર લીંબુનો રસ ઉમેરી અને મસ્ત સીપ મારો। તો આજના વિડીયોમાં મેં તમને હાલમાં જે ટ્રેન્ડમાં બ્લુ ટી ચાલે છે ને એને કેમ બનાવી એની રીત વિશે કહ્યું। જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય ને કંઈક નવું જાણવા મળ્યું હોય ને તો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા। હું તમને મળું છું ફરી જ આવી કોઈ યુનિક ઇન્ફોર્મેશન સાથે। ત્યાં સુધી ન્યૂઝની બાકી બધી અપડેટ માટે જોતા રહો VTVGujarati.com।